नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू फॉरेस्ट वाला यूट्यूब चैनल में। आज आप जोवाना छे 11मा धोरणनी भूगोळनी बुक के जे आपना माटे एक ब्रह्मास्त्र रूप छे। पछी ते गमे ते एग्जाम होय, फॉरेस्ट होय, कॉन्स्टेबल पोलिस होय, पछी जुनियर क्लार्क तलाटी के जीपीएससी नी होय के गुण सेवानी, गमे ते एग्जाम होय, तो तमाम प्रकारनी परीक्षामां आ टॉपिक आपणने उपयोगी थशे। आ 11नी भूगोळ आपणे बधाए वाँची ज लीधी हशे, तो चालो आना जवाब आपणे आपवानी कोशिश करीए अने तेनुं आपणे फास्ट रिविजन पण करीए। तो अहीं स्क्रीन ऊपर आपणने अनुक्रमणिका देखाय छे, तेमां तमाम चेप्टर आपणने आपेला छे। तो आमां एक एक चेप्टर वाइज आपणे तेना जे स्वाध्यायना एमसीक्यू छे ते आपणे अहीं जोवाना छे अने तेने आपणे सोल्व करवानो प्रयत्न करीए। तो तेमांथी प्रथम ज चेप्टर आपणे सौ प्रथम लईए, तो सौ प्रथम आपणे चेप्टर छे तेनुं नाम छे कि भूगोळ एक विषय तरीके। तो आ जे चेप्टरना जे कोई एमसीक्यू छे तेने सौ प्रथम आपणे सोल्व करीए, त्यारबाद ते बीजा चेप्टरनो जोई आ रीतना आपणे कंटिन्यू बधा ज आपणे जे एमसीक्यू छे ते आजे आपणे सोल्व करीशुं। तो अहीं आपणो सौ प्रथम प्रश्न छे कि विश्वनो प्रथम भूगोळविद कोण छे। नीचे आपणने ऑप्शन पण आपेला छे कि थेल्स, इब्न तूता, पछी छे कार्ल रिटर के भास्कर आचार्य। चार ऑप्शन आपेला छे, अहींथी आपणने पांच सेकंडनो समय अपाशे, तो पांच सेकंडनी अंदर आपणे जवाब विचारीने आपशुं। तो अहीं आपणो साचो जवाब आवे छे कि थेल्स। थेल्स जे हता ते विश्वना प्रथम भूगोळविद तरीके ओळखाय छे। ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા। તો નીચે આપણને ઓપ્શન છે આપેલા, ગ્રીસ, ઇંગ્લેન્ડ, અરબસ્તાન કે જર્મની। તો આપણને અહીંથી સમય પાંચ સેકન્ડનો આપેલો છે, તો જવાબ આપણે હાથે આપવાની પહેલાં ટ્રાય કરીશું। તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કે જર્મની। જે કાર્લ રિટર હતા તે જર્મનીના હતા। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા। આર્યભટ્ટ, ઇબ્ન બતુતા, કાલિદાસ કે ભાસ્કર આચાર્ય। તો અહીં આપણને ચાર ઓપ્શન આપેલા છે, તો આપણે વિચારવાની કોશિશ કરીએ કે શું જવાબ હોઈ શકે। તો અહીં આપણો બધાનો જવાબ સાચો આવે છે કે ઓપ્શન બી કે ઇબ્ન બતુતા હતા, તે આપણો સાચો જવાબ આવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે મેઘદૂતની રચના કોણે કરી હતી। આપણા ઓપ્શન છે એ ચંદ્રગુપ્ત, ભાસ્કર આચાર્ય, કાલિદાસ કે વરાહ મિહિર। તો અહીં આપણને બધાને આવડશે, એકદમ સરળ પ્રશ્ન છે, તો એનો જવાબ આવે છે ઓપ્શન સી કે કાલિદાસે મેઘદૂતમની રચના કરી હતી। તો જોત જોતામાં આપણે પહેલા પ્રશ્નના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે બધા જ અહીં સોલ્વ થઈ જાય છે। ત્યારબાદ આપણે બીજું ચેપ્ટર જોઈએ, તેનું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ। તો આ ચેપ્ટર વિશે જે કોઈ પ્રશ્નો છે સ્વાધ્યાયના તે આપણે જોઈએ અને તેને સોલ્વ કરવાની આ જ રીતના કોશિશ કરીએ। તો આ ચેપ્ટરની અંદર આપણો પ્રથમ પ્રશ્ન છે કે કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે। ઓપ્શન આપણને આપેલા છે મંગળ, બુધ, ગુરુ કે શુક્ર। બધા વારના નામ જ આપણને આપી દીધા છે, તો અહીં આપણને બધાને આવડે છે, એકદમ સરળ પ્રશ્ન છે। તો આનો સાચો જવાબ આવે છે કે ઓપ્શન ડી કે શુક્ર છે તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે તેવું ગણવામાં આવે છે। ત્યારબાદ તેના પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે। એટલે કે શનિનો ઉપગ્રહ છે તેનું નામ શું છે, ટાઇટન, ચંદ્ર, એરોન કે ટીટોન। તો આપણને ચાર ઓપ્શન આપેલા છે, એક ઓપ્શન તો આપણો ચંદ્ર છે તે નીકળી જાય કારણ કે તે આપણો ઉપગ્રહ છે। તો અહીં શનિનો ઉપગ્રહ જે છે તે આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે ટાઇટન છે તે શનિનો ઉપગ્રહ છે। તો આ પણ વસ્તુ આપણે યાદ રાખીશું। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતો। ઓપ્શન આપેલા છે લિમિત્રે, હબ્બલ, ઓટોસ્મિડે કે પછી લાપલાસ। તો અહીં આપણને ઓપ્શન પણ ચાર આપી દીધા છે અને પ્રશ્ન આપણી સામે છે, ફક્ત જવાબ આપવાની જરૂર છે। તો જવાબ તો આપણને અહીંથી મળી જશે, પરંતુ એના પહેલાં આપણે આજે જ જવાબ આપવાની ટ્રાય કરીશું, તો વધારે આપણે રિવિઝનમાં સરળતા રહેશે। તો અહીં આપણો જે સાચો જવાબ છે તે સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે લિમિત્રે હતા તે બિગ બેંગનો સિદ્ધાંત તેમણે આપ્યો હતો। ત્યારબાદનો આપણે એવો પ્રશ્ન જોઈએ, નિહારિકી વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા। તો નીચે આપણને ઓપ્શન આપેલા છે વાઇજાસ્કર, મોલ્ટન, ચેમ્બરલેન કે કાંટ। તો આપણને ચાર ઓપ્શન અહીં આપી દીધેલા છે, તો નિહારિકી વાદળ સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો, તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે કાંટ હતા, તેમણે આનો સિદ્ધાંત આપ્યો હતો। તો અહીં આપણા બે ચેપ્ટર અહીંથી પૂરા થાય છે અને હવે જે ઓરિજિનલ જે પરીક્ષામાં પૂછાવાલા એક જે અગત્યના ચેપ્ટરો છે કે જે વારંવાર પૂછાય છે તે હવેથી આપણે ચાલુ થાય છે। તો આપણે જોઈએ ત્રીજું ચેપ્ટર જેનું નામ છે પૃથ્વીની આંતરિક સંરચના।
तो જોઈએ આપણે આના પ્રશ્નો કઈ રીતના પૂછાય છે. જોઈએ કે ભૂગર્ભ એટલે કે કોર, તો ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય હોય છે? નિકલ અને લોહ, સિલિકા અને લોહ, એલ્યુમિનિયમ અને લોહ કે સિલિકા અને મેગ્નેશિયમ? તો ફરીથી આપણો એવો પ્રશ્ન અહીંયા આવે છે કે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે, અને આવા ચેપ્ટરો જે આવા પ્રશ્નો છે તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એક તો જીસીઆરટી છે અને હાલમાં ટ્રેન્ડ મુજબ આવું જ હવે પૂછાય છે. તો અહીં જે આપણો સાચો જવાબ આવે છે તે આવે છે નિફે, એટલે કે નિકલ અને લોહ, એટલે કે ઓપ્શન એ જે છે તે આપણો સાચો છે. જોઈએ અંતિમ પ્રશ્ન, કે અંતિમ પ્રશ્ન શું છે? જોઈએ કે રોબિન્સન એટલે કે સોનાની જે ખાણ છે, રોબિન્સન નામની, તે સોનાની ખાણ કયા દેશમાં છે? યુએસએ, રશિયા, દક્ષિણ આફ્રિકા કે દક્ષિણ કોરિયા? તો આ ચાર દેશમાંથી આ રોબિન્સન સોનાની ખાણ છે તે કયા દેશમાં આવેલી છે? તો અહીં જે આપણો સાચો જવાબ આવે છે તે આવે છે ઓપ્શન સી, એટલે કે દક્ષિણ આફ્રિકામાં આપણને જે રોબિન્સન સોનાની ખાણ છે તે આપણને જોવા મળે છે. કે આ સોનાની ખાણ આપણને ખબર છે એમ કે સૌ વિશ્વની સૌથી ઊંડી ખાણ છે, તેમજ 4 કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે છે. તો આ ફેક્ટ પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ આપણે તેના પછીનું ચોથું ચેપ્ટર, એવું અગત્યનું પરીક્ષાલક્ષી આપણે ચેપ્ટર જોઈએ. તેનું નામ છે ભૂકંપ અને જ્વાળામુખી. તો જોઈએ આપણે ભૂકંપ અને જ્વાળામુખી વિશે, તેમાંથી કઈ રીતના સ્વાધ્યાયના પ્રશ્નો નીકળે છે, અને આના પછીનો આપણે એવો એક વિડીયો બનાવશું જે ચેપ્ટર વાઇઝ આપણે બનાવશું કે જેમાંથી કઈ રીતના પ્રશ્નો આમાંથી નીકળી શકે અથવા કયા પ્રશ્નો પૂછાવા લાયક છે તે આપણે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. તો હવે આપણે આના વિશે જોઈએ. તો પ્રથમ આપણો પ્રશ્ન છે કે જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુષુપ્ત જ્વાળામુખી ગણાય છે? તો આપણને ઓપ્શન આપેલા છે કે માઉન્ટ પોપા, વિસુવિયસ, ફ્યુઝિયામા કે સ્ટ્રોમ્બોલી. તો અહીં ચાર ઓપ્શન પણ આપણને આપી દીધેલા છે અને આપણી પાસે 5 સેકન્ડનો સમય પણ છે. તો અહીં બધાનો એકદમ સાચો જવાબ આવે છે કે ઓપ્શન સી, ફ્યુઝિયામા. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય એટલે કે જીઓથર્મલ ઉર્જા મેળવવા માટે કરે છે? તેનો પહેલો ઓપ્શન આપેલો છે કે પાકિસ્તાન, બીજો છે શ્રીલંકા, ત્રીજો છે જાપાન કે ઓપ્શન ડી છે ભારત? તો પ્રશ્ન પણ એકદમ સરળ છે, કારણ કે એમસીક્યુ સામે એવા છે, એની સામે કદાચ અમેરિકા, રશિયા આપ્યું હોત ઓપ્શનમાં તો આપણા માટે પ્રશ્ન અઘરો થઈ ગયો હોત. પરંતુ અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, કે જાપાન જે છે તે જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે કરે છે. ત્યારબાદનો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો નીચે આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ છે સિસ્મોગ્રાફ, બીજો છે બેરોગ્રાફ, સી છે એનિમોમીટર કે ઓપ્શન ડી છે આપણો બેરોમીટર? તો કયા સાધનની મદદથી આપણે ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, કે સિસ્મોગ્રાફ જે છે તેનાથી જે છે તે ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. તો અહીં આપણો આ ચેપ્ટર પણ અહીં સંપૂર્ણ પૂર્ણ થાય છે. એના પછીનો પાંચમું ચેપ્ટર આપણે જોઈએ, તેનું નામ છે ભૂમિખંડો અને મહાસાગરો. તો જોઈએ આમાંથી કેવા છે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના સાચા જવાબ શું છે તે આપણે જોઈએ. આપણો સૌ પ્રથમ પ્રશ્ન છે કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? 7, 8, 9 કે 15? મુખ્ય ભૂતકતી એટલે કે કેટલીક પ્લેટો છે, એટલે કે મુખ્ય કેટલા ખંડો છે ટૂંકમાં આપણે એવી રીતના કહી શકીએ. તો આપણને બધાને જ ખબર છે, એકદમ સરળ પ્રશ્ન છે. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, કે 7, કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે કે તેનો જવાબ આવે છે કે 7. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? એટલે કે પૃથ્વી સપાટી ઉપર કુલ જળ વિસ્તાર કેટલો છે? 70%, 71%, 97% કે 98%? પ્રશ્ન તો આપણો એકદમ સરળ છે, પણ ઘણી વખત એવું થાય કે એમસીક્યુ છે તે પ્રશ્નને અઘરા બનાવતા હોય છે, જવાબ આપણને આવડતો હોય છે પરંતુ એમસીક્યુ જોઈ પછી આપણને અઘરું લાગે છે. પરંતુ આમાં આપણો સાચો જવાબ આવે છે કે ઓપ્શન બી, કે 71% જેટલો પૃથ્વી ઉપર જલાવરણ આવેલું છે. ઘણી વખત 97%માં કન્ફ્યુઝ આપણે થતા હોય છે, પરંતુ 97% જે છે તે કુલ જળ રાશિમાંથી 97% દરિયામાં આવેલું છે, એટલે કે સમુદ્રમાં છે. તો આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખીશું, જોકે આપણને એમાં તકલીફ નથી પડતી, પરંતુ નવી તૈયારી વાળાને ઘણી વખત આમાં તકલીફ પડતી હોય છે. તો આમાં આપણે ધ્યાન રાખીશું. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે પેન્જિયા એટલે શું, એટલે કે પેન્જિયા શું છે? ટેથિસ સમુદ્ર, આદિ મહાખંડ, પેન્થલસા કે જળ ગોળાર્ધ? તો આ પેન્જિયા જે છે તે શું છે?
આપણે 11માની ભૂગોળ વાંચીએ છીએ તો આપણને ખબર જ હશે કે પેન્જીયા જે છે તે શું છે, કે પેન્જીયા એક આદિ મહાખંડ છે, એટલે કે આમાં પણ આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે આદિ મહાખંડ, પેન્જીયા એક આદિ મહાખંડ છે. પછીનો આપણો પ્રશ્ન જોઈએ કે મેસ્કારેન હારમાળા ક્યાં મહાસાગરમાં જળમગ્ન છે. આપણને ઓપ્શન આપેલા છે એ પેસિફિક, બી ઓપ્શન છે એટલાન્ટિક, ત્યારબાદ સી ઓપ્શન આપણો છે આર્કટિક મહાસાગર, કે ઓપ્શન ડી હિન્દ મહાસાગર. તો મેસ્કારેન હારમાળા જે છે તે કયા મહાસાગરની અંદર જળમગ્ન છે, તો અહીં આપણો સાચો જવાબ આવે છે તે આવે છે ડી, કે હિન્દ મહાસાગરની અંદર મેસ્કારેન નામની હારમાળા આવેલી છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે ખંડ પ્રવાહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વિજ્ઞાનીનું નામ શું હતું, એટલે કે ખંડ પ્રવાહનનો જે સિદ્ધાંત હતો કે ભૂતકતી પહેલાં અહીંયા હતી ત્યાંથી તરીને આ બાજુ આવી ગઈ, તો આ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા, આલ્ફ્રેડ વેગનર, ગ્રેગરી સોલાસ કે હેરી હેસ. તો આમાં સાચો જવાબ શું આવે છે તે આપણે જવાબ આપવાની પહેલાં છે ટ્રાય કરીશું. તો અહીં આપણને બધાને આવડે છે, આપણો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન એ, કે આલ્ફ્રેડ વેગનર હતા, તેણે ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કર્યો હતો, કે જે વૈજ્ઞાનિક હતા જર્મનના. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આગળ આપણે જોઈએ તે પહેલાં, જો મિત્રો તમને વિડીયો ગમતો હોય, તમને ઉપયોગી થતો હોય, તો એક વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો, અને નવા ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે ચેપ્ટર જોઈએ જેનું નામ છે ખડકો, ખનીજ અને જમીન. તો આ ચેપ્ટરમાં કઈ રીતના પ્રશ્નો છે, કઈ રીતના સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તો તેને આપણે સમજીએ, જોઈએ અને તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આપણો પ્રથમ પ્રશ્ન અહીં જોઈએ કે ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે. તો નીચે આપણને ઓપ્શન આપેલા છે, કે ઓપ્શન એ છે પ્રસ્તર ખડક, બીજું છે રૂપાંતરી ખડક, ત્રીજું છે કે આગ્નેય ખડક, કે કોઈ પણ નહીં. તો ગ્રેનાઇટ ખડક છે તે કયા ખડકમાંથી આપણને મળી આવે છે, અથવા કયા ખડકનું દ્રષ્ટાંત છે. તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, કે આગ્નેય ખડક જે છે તે ગ્રેનાઇટ ખડકનું એક દ્રષ્ટાંત કહી શકાય. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે આરસ પહાણ કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે. ફરીથી એના એ જ ઓપ્શન છે, પ્રસ્તર ખડક, આગ્નેય ખડક, રૂપાંતરિત ખડક કે જ્વાળામુખીય પર્વત. તો અહીં આપણા ઓપ્શન પણ આપેલા છે, તો આનો સાચો જવાબ આપણો આવે છે ઓપ્શન સી, કે રૂપાંતરીય ખડક, કે આરસ પહાણ જે છે તે આપણને રૂપાંતરિત ખડકનું એક ઉદાહરણ તરીકે જોવા મળે છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, કે સૌથી નરમ ખનીજ કઈ છે, એટલે કે સૌથી નરમ ખનીજ જે છે તે કઈ ખનીજને ઓળખવામાં આવે છે, સોનું, તાંબુ, ટાલ્ક કે એલ્યુમિનિયમ. તો અહીં જે આપણો સાચો જવાબ આવે છે તે બધાને આવડે છે, તો અહીં સાચો જવાબ આપણો આવે છે ઓપ્શન સી, કે ટાલ્ક જે છે તે સૌથી નરમ ખનીજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે. કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે, સ્થાનાંતરણીય જમીન, સ્થાનીય જમીન, એ બી બંને કે કોઈ પણ નહીં. તો આપણે વાંચ્યું જશે, તો આનો સાચો જવાબ શું આવે છે તે આપણે વિચારવાનો કોશિશ કરીએ. તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, કે સ્થાનીય, અથવા તો તેને સ્વસ્થાની પણ કહેવાય છે, કે સ્વસ્થાનીય. તો આ પ્રકારની જમીન જે છે તેની જમીન અને ખડ તડકોનું બંધારણ એક સરખું આપણને જોવા મળે છે, કારણ કે તે સ્થાનિક, નામ જેવો જ તેનામાં ગુણ છે કે સ્થાનિક જમીન તેને કહેવામાં આવે છે એટલા માટે. નેક્સ્ટ આપણે 11માં ભૂગોળનું 7મું ચેપ્ટર જોઈએ, કે જે ખૂબ અગત્યનું છે, જેનું નામ છે ભૂમિ સ્વરૂપો. તો જોઈએ આપણે ભૂમિ સ્વરૂપો વિશે તેના પ્રશ્નો હોય છે, કઈ રીતના સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તો તેના વિશે આપણે હવે જોઈએ. તો એ રહા પહેલા પ્રશ્ન આપકી સ્ક્રીન ઉપર, દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે. ઓપ્શન એ ભૂમિખંડ, ઓપ્શન બી છે ભૂસ્તંભ, ઓપ્શન સી છે મેદાન, કે ઓપ્શન ડી છે જળધોધ. તો દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ આમાંથી કયું છે. આપણને ખબર છે એમ કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના, તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ, આવી રીતના ત્રણ અલગ અલગ શ્રેણી આવે છે. તો દ્વિતીય શ્રેણીનું આમાંથી ઉદાહરણ કયું છે, તો આપણને બધાને જ આવડે છે, આપણે બધાએ વાંચેલું છે. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, કે મેદાન જે છે તે દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ છે. તો દ્વિતીય શ્રેણીમાં બીજા કયા કયા આવે છે, કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો, તે આપણે દ્વિતીય શ્રેણીમાં આવે છે, જ્યારે પ્રથમ શ્રેણીમાં માત્ર ભૂમિખંડ અને મહાસાગરો આવે છે, અને એની સિવાયના જે કોઈ છે તે તૃતીય શ્રેણીમાં આવે છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું, આપણને પરીક્ષામાં પૂછાવા લાયક છે. પોલીસ કોન્સ્ટેબલ હોય, ફોરેસ્ટ હોય, તલાટી, જુનિયર કા, ગમે તે કેટેગરીની એક્ઝામ હોય, આપણને 100% કામ લાગશે. પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા પર્વત
गेड प्रकार पर्वत है एट के गेड प्रकार पर्वत है उदाहरण क्यूँ तो प्रथम ऑप्शन है फ्यूजियामा हिमालय हेनरी के विध्यांचल तो आमा गेड प्रकार पर्वत न उदाहरण क्यूँ तो आम साचो जवाब आए कि ऑप्शन बी के हिमालय है गेड प्रकार पर्वत है तो आ वस्तु अपन खबर जैसे तो त्यारबाद नेक्स्ट प्रश्न जो है कि मैदान कुल भूमिखंडो के भाग रोके के टका भाग रोके ऑप्शन आप 41, 33%, 29% के 41%। तो एकदम सरल प्रश्न है अँ अपने बधाने आवड़े तो आचो जवाब ऑप्शन ए के 41% भाग मैदान कुल रोके एना पछीनो प्रश्न जो है कि बाह्य बळोनो आदि स्रोत कयो छे नदी पवन सूर्य के वनस्पति तो आमा कई विचारवा जेवुं छे नहीं आमा साचो जवाब आवे छे ऑप्शन सी के सूर्य जे छे ते बाह्य बळोनो आदि स्रोत गणाय छे के समुद्र पाणी थी रचाता सरोवर ने कया नाम थी ओळखवामां आवे छे एटले के समुद्रना पाणी थी जे सरोवर रचाय तेने शुं कहेवामां आवे छे तळाव बंधारा लगून के खाड़ी तो एकदम सरल प्रश्न है अँ अपने बधाने आवड़े कि लगून सरोवर तो तमे नीचे कॉमेंट में जवाब जणावजो कि भारत नो सौथी मोटू लगून सरोवर क्यूँ है तो नीचे आपणे कॉमेंट में जणावानुं छे। तो आ चेप्टर आपणुं अहीं पूरुं थाय छे अने एक अगत्यनुं एक महत्वनुं अने आजनुं अंतिम चेप्टर आपणे जोईए जेनुं नाम छे वातावरण तो खास आपणे जो आमां ध्यान राखीशुं आपणे आमां जोईए। सौ प्रथम प्रश्न आवे छे कि वातावरणना बंधारण में कया वायुनुं प्रमाण सौथी वधु छे ऑप्शन छे ऑक्सिजन ऑप्शन बी छे नाइट्रोजन ऑप्शन सी छे कार्बन डाइऑक्साइड के ऑप्शन डी ओजोन। तो एकदम सरल प्रश्न छे अहीं आपणो साचो जवाब आवे छे ऑप्शन बी के नाइट्रोजन जे छे तेनुं प्रमाण सौथी वधु छे सौथी वधु एटले के अंदाजे 78% जेटलुं प्रमाण छे ज्यारे ऑक्सिजन नुं 21%। त्यार पछीनो आपणे प्रश्न जोईए के वातावरणमां सौथी भारे वायु कयो छे नाइट्रोजन हीलियम ऑक्सिजन के कार्बन डाइऑक्साइड तो आमांथी सौथी भारे वायु कयो छे तो आपणने याद हशे के सौथी ऊपर आवे छे नाइट्रोजन त्यारबाद ओ एटले के ऑक्सिजन आवे छे अने छेल्ले आवे छे के कार्बन डाइऑक्साइड तो सौथी भारे वायु कार्बन डाइऑक्साइड छे जे के 20 किलोमीटर सुधी आपणने जोवा मळे छे। पछीनो प्रश्न आपणे जोईए के मेरुज्योत कया आवरणमां जोवा मळे छे एटले के मेरुज्योत छे ते आपणने कया आवरणमां देखाय छे समताप आवरणमां मध्यावरणमां उष्माआवरणमां के क्षोभआवरणमां आ बधा ज प्रश्नों आपणे अगत्यना छे कारण के जीसीआरटी ना स्वाध्यायना प्रश्नों आपणे हाल जोई रह्या छीए के जे खूब ज अगत्यना रहेला छे तो आमां आपणे जोवा जोईए तो आमां आपणो साचो जवाब आवे छे ऑप्शन सी के उष्माआवरणमां आपणने मेरुज्योत जोवा मळे छे। त्यારબાદનો आपणे प्रश्न जोईए के भारतमां हवामान खाताની मुख्य कचेरी कया शहेरमां आवेली छे मुंबई कोलकाता चेन्नई के दिल्लीमां तो हवामान खाताની मुख्य कचेरी आपणने क्यां जोवा मळे छे तो आमां साचो जवाब आवे छे ऑप्शन डी के दिल्ली में आपने आ मुख्य कचेरी जे छे ते जोवा मळे छे। हवे अंतिम प्रश्न तरफ प्रयाण आपणे करीए तो पांचमो प्रश्न छे कि ग्रीन हाउस वायुओमां मुख्य अने वधु असरकारक वायु कयो छे ऑप्शन ए छे मिथेन ओजोन नाइट्रस ऑक्साइड के कार्बन डाइऑक्साइड तो ग्रीन हाउस वायुओमां सौथी वधु अने सौथी वधु असरकारक वायु कयो छे तो आपणने खबर ज छे के आपणे केदुना तेना गुणगान गाईए छे के ऑप्शन डी के कार्बन डाइऑक्साइड छे ते सौथी वधु अने सौथी वधु असरकारक छे। तो आजना वीडियोनो आपणे अंतिम प्रश्न जोईए के वर्तमान समयमां पृथ्वी पर सरेराश तापमान आश्रे केटला अंश सेल्सियस रहेलुं छे ऑप्शन ए छे 120 सेल्सियस 18 सेल्सियस 220 सेल्सियस के 14 सेल्सियस के वर्तमान समयमां एटले के हालमां पृथ्वी पर सरेराश तापमान केटला अंश छे तो आ प्रश्ननो साचो जवाब आवे छे ते तमारे नीचे कॉमेंट में जणावानो छे के आनो साचो जवाब शुं आवे छे तो नीचे आपणे कॉमेंट में जणावीशुं अने आना पछीनो आपणे स्क्रीन ऊपर जोई शकीए के 9मा चेप्टर थी आपणुं बाकी छे तो आना पछीनो जे वीडियो आवशे ते आपणे 9मा चेप्टर थी आपणे कंटीन्यू आ रीतना चालू राखीशुं अने समय रहेशे तो साथे आपणे जे चेप्टर वाइज छे तेमांथी आपणे प्रश्नो काढी अने तेनो पण आपणे एक वीडियो बनावीशुं। तो आ वीडियो तमे संपूर्ण जोयो तेथी तमारो धन्यवाद जो वीडियो तमने गम्यो होय तमारा उपयोगी थयो होय तो वीडियो ने एक लाइक करी देजो तमारा जे मित्रों तैयारी करे छे तेने पण एक शेर करी देजो अने चेनल उपर जो तमे हजी नवा होय तो सब्सक्राइब करवानुं पण भूलता नहीं तो जल्दी थी आना पार्ट 2 साथे आपणे मळीए त्यां सुधी बधा ज मित्रों ने जय हिंद।